विद्यार्थी मित्रों, મારું નામ વેંકટેશ ભાઈ, હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 9 ની અંદર અંગ્રેજી વિષય ભણાવું છું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર ની અંદર જેવી રીતે આપણે ચેપ્ટર 7 ભણેલા હતા, આજે આપણે ચેપ્ટર 8 ભણવાના છે। ચેપ્ટર 8 નું નામ છે અ ડે ઇન ધી લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ। એનો ગુજરાતી અર્થ થાય છે ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ। વિદ્યાર્થી મિત્રો, આ ફાઇટર પાયલટ બરાબર છે હવાઈ સીમા, દરેક દેશની ત્રણ સીમા હોય છે, જમીન સીમા, હવાઈ સીમા અને સમુદ્રી સીમા। તો હવાઈ સીમામાં રક્ષા ફાઇટર પાયલટ કરે છે। આપણે બધાને એર સ્ટ્રાઇક વિશે ખબર હશે, અભિનંદન બરાબર, વિંગ કમાન્ડર કેપ્ટન અભિનંદન, જેને પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એ ઉપર એર સ્ટ્રાઇક કર્યું હતું। તો જ્યારે એર સ્ટ્રાઇક કરવાનું હોય છે તો કયા પ્રકારની તૈયારી કરવાની હોય છે, એટલે એક દિવસ એર સ્ટ્રાઇક તો કેવો હોય છે બરાબર છે, એના વિશે બીજી એક આ બાબત છે કે એમનો એક દિવસ કેટલો બિઝી હોય છે, કેવો હોય છે, એ માટેનો આ એક ચેપ્ટર છે અડે ઇન ધી લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર। તો આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં કયા વિંગ કમાન્ડરની વાત કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, સવારના 5 વાગ્યાનો સમય છે, ફેબ્રુઆરીનો મહિનો છે અને કડકડતી ઠંડી છે, એવા અંદર એક વિંગ કમાન્ડર જેનું નામ છે કે એસ સુરેશ બરાબર છે, વિંગ કમાન્ડર કે એસ સુરેશ જે કાળા રંગની ગાડીમાં બેસીને ભારતના हवाई हमलो करवाना चाहिए।
બંને વ્યક્તિના જવાબ છે નક્કી જે છે એ બે પ્લેનનું લીડિંગ કરવાનું છે એટલે કે એક એની પોતાની પ્લેન અને બીજી આ ત્યાંની બંનેની પ્લેન અને બંને દુશ્મન દે દુશ્મનોના સૈન્ય પર જે બટાલા ખંડક છે ત્યાં જઈને એ દુશ્મનો પર હુમલો કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પહેલો ભાગ બીજો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વંદે માતરમ